શિવાલ મહાધીશ કી જય. આજે આપણે બનાવીશું હાંસ પ્લસ ત્રવલ. પછી કહું છું કે કેટલામાં વપરાય. સૌ પ્રથમ તો એક દોરામાં બે બાજુ સોય પરોવી છે. હવે જેમ મોતીની હાંસ શીખ્યા એ જ ટાઈપે કરવાનું છે, પણ આમાં થોડું કંઈક અલગ પ્રકાર છે. સૌ પ્રથમ એ બે મોતી લેવાના છે, બંનેને એક જ સોયમાંથી કાઢવાના છે. આ રીતે આમ ફરીથી એક દો મોતી લઈએ. હવે બે મોતી આવી ગયા છે. હવે આપણે બંને છેડાને છૂટા કરી દઈએ. હવે શું કરવાનું છે કે અહીંયા એક મોતી, ફરી અહીંયા એક મોતી, હવે જેમ હાથમાં કર્યું એમ એક એક મોતી બંને સોયમાં પરોવ્યા પછી એક મોતી આડો પરોવવાનો છે. એટલે કે આમ અને આ બાજુથી આમ લેવાનું છે. એટલે કે ગાંઠ, આપણે ગાંઠ મારીએ ને એ રીતે. એટલે કેવી રીતે રચના થશે, આવી રીતે સિદ્ધ થશે. જુઓ, આ આપણું ફર્સ્ટ સ્ટેપ હતું. આટલું સિદ્ધ થશે. હવે શું કરવાનું છે કે પેલી સાદી હાંસ આપણે બનાવી હતી એમાં તો આવી રીતે કરતા જવાનું છે. આમાં હવે આપણે ઉપરના સાઈડમાં એક મોતી પરોવીએ. આ ઉપરના સાઈડમાં હવે નીચેના સાઈડમાં મોતીની જગ્યાએ આપણે પદક લઈએ છીએ, જે અલકાવલીમાં વપરાય છે, નૂપુરમાં વપરાય છે, કંદોરામાં વપરાય છે. એવું ઝીણું એક ગોળ પદક લઈએ. એ પદક આ પન્નાનું છે, ગ્રીન. આ પરોવ્યું નીચેની સાઈડ. જોઈ લેજો, ઉપરની સાઈડ એક મોતી છે અને નીચેની સાઈડ પદક છે. હવે આપણે ફરીથી સામસામેના સ્ટેપ લઈએ. એક આ મોતીને આમ પરોવવાનું છે, જેમ હાથમાં કર્યું એ જ રીતે. હાથમાં બે બાજુ મોતી લીધા, આમાં આપણે એક બાજુ મોતી ને એક બાજુ પદક એ રીતે લેવાનું છે. હવે સામસામે આપણે દોરા કાઢી લીધા તો આ રીતે સીધે થશે. ફરી આખી બતાવું છું એ જ રીતે ફટાફટ પરોવી દઉં છું. ઉપર એક મોતી, નીચેના દોરામાં એક પદક. ફરીથી સામસામે મોતી, સોય બંને ક્રોસમાં કાઢવાની છે. આમ ફરીથી આપણે ઉપરની સાઈડમાં મોતી લેવાનું છે. આ પદક એકદમ ઝીણા અને સુંદર લેવાના, જે બધી જગ્યાએ શિંગારમાં દુકાનોમાં અવેલેબલ મળી જશે. તેના કલર લેવાના હીરા પરના માણેક, મોતીના, ફિરોઝાના, એ રીતે. ફરીથી ઉપરની સાઈડ એક મોતી, આખી પરોવીને બતાવું જેથી ખ્યાલ આવશે કે છેલ્લે કેવી સિદ્ધ થઈ. આ કેટલી લાંબી કરવાની, જેટલી આપને કરવી હોય તેટલે સુધી કરવાની. પછી છેલ્લું સ્ટેપ પહેલાં આપણે જે કર્યું એ જ પ્રમાણે કરવાનું છે, એ પણ બતાવી દઉં. આ મારી લાસ્ટ છે પદક. હવે ફરી સામસામે આપણે મોતી કરી લઈએ.
હવે આપણે અહીંયા બાજુ કેવું કર્યું છે, બંને સાઈડ એક એક મોતી અને બે ઊભા મોતી, એટલે કે બે આ સોય ભેગી કરીને લેવાના છે. એ ફરીથી આ લાસ્ટ મોતી બંને સોય ભેગી કરીને કાઢ્યું છે. તો આ તમારી હાસ. હવે આપણે શું કરવાનું કે આને છે ને ફિટ ગાંઠ મારી અને છેડા ઉપર પેલા બ્લેક બાંધી દેવાના દોરા, જુઓ. હવે ફિટ ગાંઠ મારી અને આ રીતે આમ સહેજે ગોળ વાળી દેશો તો આ ઉપર હાસ અને નીચે ત્રવલના ભાવથી થઈ ગયું. જો બે અલગ અલગ ના ધરવું હોય તો, અને આમ આમ જ રાખશો તો આ તમારે કંદોરો કમરબંધમાં ધરાશે, લાલનને, સ્વરૂપને, ચિત્રજીને, બધા સ્વરૂપને. અને આવા બે જ પદક કરશો તો નુપુર પણ થશે, બાજુબંધ પણ થશે, બધી જ રીતે આપ એને યુઝ કરી શકો છો. આ રીતે આમ ગોળ શ્રીકંઠમાં પણ આમ ધરી શકાય. ફીટ ગાંઠ મારશો એટલે ગોળ રહેશે આ રીતે, અને નુપુર અને એ બધામાં પણ યુઝ થશે. બની શકે તો હું એનો બે બે સ્ટેપ જે આપણે લઈએ છીએ તેનો પણ વિડીયો હું આગળ બતાવીશ. તો તૈયાર છે હાસ પ્લસ ત્રવલ. શ્રી વલ્લભા દેશ કી જય.